कुंडली अने राशिनी मदद थी व्यक्तिना व्यक्तित्व अने भविष्य विषे जाणी शकाय छे तेवी ज रीते अंकशास्त्रना मदद थी तमे व्यक्तिना भविष्य अने व्यक्तित्व विषे जाणी शको छो। तो 2023 नुं वर्ष मूळांक 3 ना लोको माटे केवुं रहेशे चालो जाणीए आ वीडियोमां। નંબર 3 ધરાવતા લોકો સર્જનાત્મક, જ્ઞાની, મિલનસાર, બુદ્ધિશાળી અને જીવનમાં ખુશમિજાજી હોય છે અને તેઓ બીજા લોકોને પણ સુખી કરે છે। આ લોકો મનોરંજનનો આનંદ માણે છે, તેઓ તેમની કારકિર્દીમાં જે ઈચ્છે છે તે પ્રાપ્ત કરવા માટે સક્ષમ રહેશે। આ સાથે સાથે સંગીત, નૃત્ય વગેરે જેવા તેમના સર્જનાત્મક રસના વિષયોમાં પણ આગળ ધપાવવાનું ચાલુ રાખશે, કારણ કે ગુરુ નંબર 3નો સ્વામી છે। આ લોકો આધ્યાત્મિક હોય છે અને તેમના ગુરુ અથવા માર્ગદર્શકના કારણે ઘણું નામ અને ખ્યાતિ મેળવે છે। અંક ધરાવતા લોકો મિલનસાર હોય છે, સરળતાથી મિત્રો બનાવે છે અને લોકોને સાંભળવાની સારી કુશળતા ધરાવે છે। તેઓ બીજાને મદદરૂપ થાય છે અને તેમની સમસ્યાઓના નિરાકરણમાં તેમની સહાય કરે છે, પરંતુ કેટલીક વાર તેઓ તેમની પોતાની કાલ્પનિક દુનિયામાં ફસાઈ જાય છે। તેમની મુખ્ય સમસ્યાઓ તેમના પોતાના ધ્યેયને તોડી પાડવામાં રહેલી છે, જોકે સમય જતાં તેઓ સમજી જાય છે અને બહુ સારી રીતે બહાર પણ આવી જાય છે। તેમને દરેક વસ્તુને સમજવાની અને સ્પષ્ટ કરવાની ક્ષમતા મળી છે। તેઓ એકદમ આકર્ષક છે, તેમના ભાષણની આકર્ષક શૈલી સરળતાથી લોકોનું ધ્યાન ખેંચે છે। કરિયર અને પૈસાની વાત કરવામાં આવે તો વર્ષ 2023 ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રમાં રહેલા અને વિદેશી બ્રાન્ડ સાથે વ્યવસાય શરૂ કરવા માગતા લોકો માટે ખૂબ જ ફાયદાકારક રહેશે। નોંધપાત્ર વાત એ છે કે તમે ઘણા નવા કનેક્શન બનાવવા માટે સમર્થ હશો, જે આખરે તમારી કારકિર્દી અને વિકાસમાં મદદ કરશે। વિશાળ માર્કેટિંગ કંપનીઓ સાથેના કનેક્શનથી ઊંચો નફો મળે, જો કે એકલાની મિલકતમાં નસીબ વધુ સાથ આપે। ભાગીદારી કંપનીઓ પણ નવી તકો પૂરી પાડે। બિઝનેસના વ્યવહારમાં અન્યને એક્સેસ આપવાનું બંધ કરો। આ વર્ષે પૈસાની વૃદ્ધિ તમને ઉજ્જવળ ભવિષ્યની બાંયધરી આપવામાં મદદ કરશે। તમારી યોજના મુજબ નાણાં વધવાની સંભાવના છે। એકંદરે વર્ષ 2023 પૈસા ભેગા કરવા અને નોકરીમાં બઢતી માટે અરજી કરવા માટેનું વર્ષ છે। વર્ષ 2023માં નંબર 3વાળા લોકોના પારિવારિક જીવનમાં અસંતુલન જોવા મળે। જો તમે પરણિત યુગલ હોવ અથવા રિલેશનશીપમાં હોવ તો એકબીજાને સ્પેસ આપવી એ સૌથી વધુ ડિમાન્ડિંગ માપદંડ બની જશે। તેથી અન્યની મર્યાદાનો આદર કરો અને ખુશીથી રહો। લવ પાર્ટનર્સને દલીલો અથવા વિવાદો પણ સહન કરવા પડશે, જે બ્રેકઅપ તરફ દોરી શકે છે। તેથી સાવચેતીથી વાતચીત કરો। વિવાહિત યુગલોએ ભૂતકાળની ચર્ચા કરવાને બદલે અને ફરિયાદો કરવાને બદલે ભાવિ આયોજનમાં સમય પસાર કરવો જોઈએ। તમારા માટે ગેરસમજો ટાળવી વધુ સારું છે। બંને ભાગીદારો એકબીજાનો વિશ્વાસ અને આદર કરવો જ જોઈએ। પ્રેમ શુદ્ધ હોય છે અને જો તમે કોઈ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા હોવ તો એકબીજાને ટેકો આપો। અને આવા જ વિડીયોઝ માટે જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતીનું ડિજિટલ પ્લેટફોર્મ।